નમસ્કાર બાળ દોસ્તો હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો હવે આપણે આપણો ગણિત ગમત ધોરણ પાંચમાં એકમ હતો ક્ષેત્રફળ અને પરિમિતિ તો જોઈશું બાળકો મેં તમને એક દાખલો આપ્યો હતો હોમવર્કમાં આપ્યો હતો ને ગણ્યો છે જ આપણે તો ચાલો જોઈએ દાખલો શું હતો બાળકો આપણે જ્યારે આ દાખલો મેં તમને જે હોમવર્કમાં આપ્યો હતો એ ગણતા પહેલાં એક વસ્તુ આપણે જે એ જ ખાલી જગ્યાએ બાકી રાખી હતી મેં કહ્યું હતું ને આવતીકાલે તમને પરિમિતિ શીખવાડીશ કારણ કે આપણે ક્ષેત્રફળ તો શોધતા આવડી ગયું ક્ષેત્રફળ કોને કહેવાય એ પણ આપણે સમજી ગયા તો ચાલો એ પરિમિતિ કે લંબચોરસની પરિમિતિ કેટલી હવે જે આપણે ટપાલ ટિકિટો ગોઠવી હતી એ લંબચોરસ આ લંબચોરસને આપણે પરિમિતિ શોધવાની છે પરિમિતિ એટલે કે બાર દોસ્તો અહીંયા જે એની બાજુઓ છે એટલે કે આ ઉપરની બાજુ એટલે કે આપણે એને લંબાઈ કહેતા હતા બરાબર ને તો આ જે લંબાઈ કેટલી હતી ચૌદ સેન્ટીમીટર હવે એની આ પહોળાઈ પહોળાઈ કેટલી છે સેન્ટીમીટર એવી રીતે એની સામેની બાજુ કેવી હોય સરખી હોય એટલે કે એનું આ બાજુનું માપ તો આ બાજુનું માપ પણ કેટલું હશે એટલે કેટલું થયું ચૌદ સેન્ટીમીટર બરાબર હવે બાળકો જુઓ તમે આ જે લંબચોરસ છે એ લંબચોરસની ચારે બાજુ એટલે કે આ ચૌદ સેન્ટીમીટર આ બાજુ આઠ સેન્ટીમીટર ફરી બીજી એની લંબાઈ છે ચૌદ સેન્ટીમીટર અને એની આ પહોળાઈ છે આઠ સેન્ટીમીટર એટલે કે પરિમિતિ એટલે કે ચારે જે બાજુઓ છે એનો આ આ અને આ એમ કરીને ચાર બાજુનો સરવાળો કરીશું એને આપણે પરિમિતિ કહેવાય એટલે કે જુઓ અહીંયા આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ લંબચોરસની પરિમિતિ કેટલી એટલે પરિમિતિ એનો સૂત્ર શું થશે ચાર બાજુનો સરવાળો ચાર બાજુનો સરવાળો એટલે શું થાય ચલો જોઈએ અહીંયા હવે બાળકો જોશો તમે એટલે કે ચાર બાજુ એટલે ચાર બાજુ આપણે કરીએ તો પેલી એક બાજુ એટલે કેટલા હતા ચૌદ સેન્ટીમીટર વધતા પછી એની બાજુની પોળાઈ એટલે કેટલી હતી આઠ સેન્ટીમીટર ફરી પછી એની નીચેની લંબાઈ એટલે કે ચૌદ સેન્ટીમીટર ફરી પછી એની પહોળાઈ એટલે કે આઠ સેન્ટીમીટર એટલે કે એક બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ અને ચોથી બાજુ એટલે કે આનો સરવાળો તમે ગણશો તો કેટલા થશે તો જુઓ ચલો આપણે જોઈએ કે ચૌદ અને આઠ કેટલા થશે બોલો બોલો બાવીસ બાવીસ બરાબર હવે બાવીસમાં ફરી પાછા ચૌદ ઉમેરીશું એટલે બાવીસ ને ચૌદ હા કેટલા થાય છત્રીસ હવે છત્રીસ માં ફરી પાછા આપણે આઠ ઉમેરીશું એટલે કેટલા થાય છે બરાબર કેટલા થયા ચુમ્વાલીસ એટલે કે આ જે લંબચોરસની પરિમિતિ કેટલી તો ચુમ્વાલીસ સેન્ટીમીટર પણ બાળકોએ મારે તમને એવું કેવું છે કે જે પરિમિતિ આપણે કરીએ છીએ કે જે પરિમિતિ એટલે ચાર બાજુનો સરવાળો એટલે કે આપણે ચાર વખત આનો સરવાળો કરે કે ચાર બાજુઓ લખી લખીએ આપણે એના કરતો જો એનું ટૂંકમાં લખવું હોય તો શું કરી શકીએ આપણે કે જુઓ અહીંયા પરિમિતિ એટલે કે ચાર બાજુ જો અહીંયા ચૌદ વત્તા આઠ વત્તા ચૌદ વત્તા આઠ એટલે કે આ જે સંખ્યા જે છે બે બે વખત આવી તો એવું પણ કરી શકીએ ને આપણે કે બે કૌશમાં એટલે કે ગુણ્યા આવું કરી શકીએ આપણે થાય ને જો એ પણ છે હવે લંબાઈ લંબાઈ કેટલી છે ચૌદ સેન્ટીમીટર પછી વત્તા છે હવે એની પહોળાઈ તો પહોળાઈ કેટલી છે આઠ સેન્ટીમીટર હવે અહીંયા જુઓ બે છે એટલે બે એટલે ગુણાકાર અહીંયા જે કૌશ આપણે હશે એટલે અંદરની કૌશની આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે એટલે ચૌદ વત્તા આઠ એટલે કે બે ગુણ્યા બાવીસ બરાબર કેટલા થશે બાવીસ દો ચુમ્વાલીસ કેટલું સરવાળો પડ્યું જુઓ અહીંયા આપણે ચાર વખત સરવાળો કરતા હતા એના કરતો લંબાઈ અને પહોળાઈ નો સરવાળો કરીને પછી બે સાથે ગુણાકાર કરી દઈશું તો શું થઈ જશે એકદમ આપણને સરળ પડશે એટલે કે અહીંયા આપણે હવે આવી રીતે પરિમિતિનું સૂત્ર યાદ રાખીશું શું રાખીશું આપણે કે પરિમિતિનું સૂત્ર બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાય એટલે કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય પણ કૌંસમાં રાખીશું કારણ કે બે ગુણ્યા લંબાઈ નહીં પણ બે નો લંબાઈ અને પહોળાઈનો જે સરવાળો હોય એનો આપણે બે સાથે ગુણાકાર કરવાનો છે બરાબર છે અહીંયા લંબચોરસની પરિમિતિ કેટલી છે તો કેટલી થઈ સરસ કેટલી થઈ ચુમ્વાલીસ સેન્ટીમીટર થઈ બરાબર ને હવે આ જે આ બી દાખલો છે એ બી દાખલો આપણે જોઈશું તો બી દાખલામાં લખ્યું છે કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ વીસ મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય વિચારો ચલોડ કે બગીચાની જે ફરતે આખી વાળ આવેલી છે એ વાડની લંબાઈ બરાબર એટલે કે શું થયું એ ચોરસ બગીચો છે ચોરસ બગીચાની વાડની લંબાઈ વીસ મીટર છે આખો એટલે આપણે અત્યારે શું કયું શીખ્યા હતા લંબચોરસની પરિમિતિ એવી રીતે ચોરસની પણ એટલે કે આ જે માપ આપ્યું છે એ લંબાઈની આખી ફરતે વાડ એટલે કે એની પરિમિતિ આપી છે એટલે કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ કેટલી છે છે તો હવે અહીંયા જો ચોરસની પરિમિતિ હોય તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય હવે બાળકો આપણે એક દાખલો હમણાં જોયો કે જે એક ચોરસ બગીચો છે આ ચોરસ બગીચાની આખી લંબાઈ એટલે કે અહીંથી આ શરૂ કરીને અહીંથી શરૂ કરીને એટલે ચારે બાજુનું કુલ માપ એ છે કેટલું થાય છે વીસ મીટર એટલે કે આ તમામ સા બાજુનું માપ થઈને વીસ મીટર થાય છે ચાર બાજુ બરાબર વીસ મીટર એનું માપ થયું છે હવે આપણે એક બાજુનું માપ શોધવાનું છે તો એક બાજુનું માપ હવે બાળકો આપણે લંબચોરસની જે પરિમિતિ શોધી એમાં આપણે શું કહેતા હતા કે બે ગુણ્યા લંબાઈ એટલે કે બે કૌશમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આવું આપણે જોયા હવે અહીંયા ચાર બાજુ એટલે કે ચાર બાજુ સરખી છે એટલે એટલે કે કે લંબાઈ 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 ચાર બાજુ બરાબર ને હવે અહીંયા આ ચાર બાજુનો સરવાળો થઈને થાય છે વીસ મીટર હવે અહીંયા એક બાજુનું માપ એટલે કે એક બાજુની લંબાઈ આપણે શોધવી હોય તો શું કરવું પડશે બાળકો અહીંયા એક બાજુનું માપ આપણે શોધવાનું છે તો એક બાજુનું માપ બરાબર શું થશે વીસ ભાગ્યા ચાર થશે કેમ કારણ કે ચાર બાજુનો સરવાળો આપ્યો છે અને આ છે ચોરસ છે એટલે ચોરસ હોય તો શું થાય કે વીસ ભાગ્યા ચાર એટલે કે વીસ ભાગ્યા ચાર કરીશું એટલે કેટલા થશે અહીંયા એટલે કે અહીંયા આપણો જવાબ આવશે કે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થશે પાંચ મીટર બરાબર તો અહીંયા આપણે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય તો કેટલી થશે હવે બાળકો જે સી દાખલો આપણો હોમવર્કનો હતો એ હું તમને સમજ આપું છું આપણે સી દાખલો જોઈશું કે એક પાતળા વીસ સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ ચાર સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય હવે આપણે લંબચોરસની સમજ કેળવી હતી લંબચોરસ એટલે શું કે એની સામસામેની બાજુઓ સરખી હોય એટલે સામસામેની બાજુઓ સરખી હોય એટલે એનો મતલબ શું થયો કે એક લંબચોરસની પહોળાઈની માપ આપ્યું છે કે ચાર સેમી એટલે કે એની સામેની જે પહોળાઈ છે એ પણ કેટલી હશે ચાર સેન્ટીમીટર હવે લંબાઈ કે લંબાઈ કેટલી થઈ એટલે કે ચાર અને ચાર એટલે કે આઠ સેન્ટીમીટર બે બાજુનું માપ થયું સામસામેનું હવે લંબાઈ તો લંબાઈમાં બે બાજુનું માપ એટલે કે કોળાઇનું માપ કેટલું થયું બે બાજુનું આઠ સેન્ટીમીટર અને કુલ માપ છે વીસ સેન્ટીમીટર એટલે કે વીસમાંથી આઠ જાય તો કેટલા રહેશે એટલે કે બાદ કરીશું વીસમાંથી તો વીસમોથી આઠ બાદ કરીએ તો કેટલા રહેશે બાર આ બાર શું થયું બે બાજુની લંબાઈનું માપ થયું બરાબર ને તો હવે એક બાજુની લંબાઈનું કેટલું માપ થશે બરાબર ચાલો હવે તમારે જાતે લખવાનું છે બરાબર ચાલો બાળકો જોયું ને કે પરિમિતિ એટલે પરિમિતિ આપણે કઈ રીતે શોધતા શીખી ગયા ને જેવી રીતે લંબચોરસ પણ આપણે અને ચોરસ અને પરિમિતિ આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હશે અને ચોરસમાં ચારે બાજુ સરખી હશે એવી રીતે પરિમિતિ પરિમિતિમાં શું હશે મિત્રો કે જે ચારે બાજુના માપનો સરવાળો કરવાનો છે જ્યારે ક્ષેત્રફળમાં શું હશે કે જગ્યા જે રોકેલી કોઈ પણ પદાર્થે જગ્યા રોકેલી હશે એનું આપણે ક્ષેત્રફળ કહીશું હવે બાળકો ચાલો આપણે આગળના પાના ઉપર ઉપર જઈએ તો ખોલો પાન નંબર બાળકો અહીંયા ડી કે એક ચોરસ કેરમ બોર્ડની ત્રણસો વીસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય આપણને હવે તમારે જાતે ગણવાનો છે કે ચોરસ કેરમ બોર્ડ છે અને એની પરિમિતિ છે ત્રણસો ને વીસ સેન્ટીમીટર એટલે કે આ પરિમિતિના આધારે તમારે શું કરવું પડશે શરૂઆતમાં પહેલાં તમારે પરિમિતિમાંથી એની તમારે લંબાઈ શોધવી પડશે અને પછી તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે આ તમારે પણ જાતે પ્રયત્ન કરવાનો છે અને જ્યારે તમારા શિક્ષક તમારા ઘરની મુલાકાત લે ત્યારે એમને બતાવવાનો છે બરાબર ચાલો હવે આગળનો દાખલો જોઈએ કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલીક ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય એટલે કે અહીંયા એક આ ડિઝાઇન આપી છે એ ડિઝાઇનમાં ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી હોય તો કેટલી લાદીઓ ગોઠવી શકાય અને ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય હવે અહીંયા જો પાછું પક્ષી ઊભું છે પક્ષી આપણને કંઈક નિર્દેશ કરે છે શું કરે છે કે આ ત્રિકોણ અડધા ચોરસ સેન્ટીમીટરનો છે બરાબર તો હવે અહીંયા તમે જોશો તો કેટલી લાદીઓ છે જુઓ તમે તો લાદીઓ આપણે પેલા ગણીશું તો અહીંયા છે એક પછી આ છે બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે અહીંયા ડિઝાઇનમાં લાદીઓ ગોઠવી કેટલી છે કે છ લાદી છે હવે પેલો પક્ષી આપણે એક દિશા નિર્દેશ કર્યો તો શું દિશા નિર્દેશ કર્યો હતો જુઓ કે આ ત્રિકોણ છે કેટલા ચોરસ સેન્ટીમીટરનો નો છે અડધા એટલે કેટલી છે લાદી હોય તો ક્ષેત્રફળ કેટલું થશે સરસ અડધું થઈ જશે કારણ કે છ ગુણ્યા એક બરાબર કેટલા થશે ત્રણ ચોરસ સેન્ટીમીટર બરાબર ને હવે નીચે તમે જુઓ બાળકો નીચે જુઓ કે ચાર અને છ ચોરસ સેન્ટીમીટરનું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરો જેવી રીતે આ ડિઝાઇન બનાવી છે એવી એક ડિઝાઇન આપણે બનાવવાની છે તો ચલો આપણે ટ્રાય કરીએ પ્રયત્ન કરીએ જો બાળકો અહીંયા મેં અડધા અડધા ચોરસ સેન્ટીમીટરના એક બનાવ્યા છે ટુકડા એને આપણે ગોઠવીશું જો એક ડિઝાઇન હું તૈયાર કરું છું બાળકો તમે આ જોજો જુઓ જોયું ને કેવી ડિઝાઇન તૈયાર કરી અહીંયા મેં કેટલા ત્રિકોણ મૂક્યા છે અહીંયા જુઓ ગણો ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જોયું ને અહીંયા મેં આઠ ત્રિકોણ મૂક્યા છે અને એના ચોરસ સેન્ટીમીટર કેટલા થશે આઠના અડધા કારણે કે એક ત્રિકોણનું માપ કેટલું છે અડધો ચોરસ સેન્ટીમીટર બરાબર ને એટલે કે આ આઠ લાદીનું કેટલું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેન્ટીમીટર બરાબર ને તો આવી રીતે તમારે છ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી બીજી એક ડિઝાઇન તૈયાર કરવાની છે એ પણ હું તમને આઈડિયા આપું જુઓ ચાલો અત્યારે હવે આપણે ઉત્તરાયણની સિઝન આવી રહી છે પતંગની સિઝન આવી રહી છે ને તો આપણે પતંગ માટેની એક ડિઝાઇન બનાવીએ બરાબર ચાલો જોયું બાળકો અહીંયા પણ એક ડિઝાઇન બીજી બની ગઈ કે જુઓ આ એક બે ત્રણ એવા કેટલા બનાવ્યા છે ચાર પતંગ બનાવ્યા એટલે કે ત્રણ ત્રણ છ ત્રણ નવ અને ત્રણ બાર એટલે કે બાર અડધા ચો સેન્ટીમીટરનું ક્ષેત્રફળ છે બરાબર એટલે કેટલું થશે કુલ છ એટલે છ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્ર થઈ ગયું ને આવી રીતે તમે તમારી રીતે તમે અલગ અલગ પણ ડિઝાઇન બનાવી શકો છો આ તમને એક આઈડિયા આપ્યો છે આવી રીતે રીતે તમે પણ તમારી નવી ડિઝાઇન બનાવવા પ્રયત્ન કરજો જો બાળકો એફ અહીંયા સાનિયા આરૂષી માનવ અને કબીર ગ્રીટિંગ્સ કાર્ડ બનાવે છે તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો હવે અહીંયા જે સાનિયા છે માનવ છે આરુષી છે અને કબીર એમણે એક ગ્રીટિંગ્સ કાર્ડ બનાવ્યા છે હવે એમાં આપણે અહીંયા શું છે એનું અમુક લંબાઈનું માપ આપ્યું છે તો અમુકનો ડાયરેક્ટ સીધી પરિમિતિનું માપ આપી દીધું છે અને અમુક જગ્યાએ ક્ષેત્રફળનું માપ આપી દીધું છે એની આધારે આપણા કોયડા ઉકેલવાના છે બરાબર એટલે માનો કે સાનિયા તો સાનિયાનું અહીંયા તમે જોશો સાનિયા એ શું છે કે લંબાઈ એની દસ સેન્ટીમીટર છે અને પહોળાઈ આઠ સેન્ટીમીટર છે દસ અને પહોળાઈ છે આઠ એટલે કે દસ ને આઠ અઢાર અઢાર ગુણ્યા બે એટલે કેટલા થશે બોલો અઢાર છત્રીસ એટલે કે શું થયું આ છત્રીસ સેન્ટીમીટર એની પરિમિતિ થઈ હવે ક્ષેત્રફળ શોધવાનું છે તમારે તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે બોલો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે દસ ગુણ્યા આઠ એટલે કેટલા થશે દસ અઠા એસી હવે એસી શું કહેવાશે ચોરસ સેન્ટીમીટર બરાબર ને હવે એવી રીતે અહીંયા માનવ તો માનવની કાળની લંબાઈ આપી છે તો એની સીધી પરિમિતિ આપી દીધી છે જુઓ તમે તો આની તમારે શું શોધવાનું છે પહોળાઈ શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે પહોળાઈ શોધવા માટે શું કરશો તમે બોલો બોલો કારણ કે આપણું સૂત્ર શું છે પરિમિતિનું કે ચાર બાજુનો સરવાળો ચોરસ હોય તો એટલે અહીંયા તમે અગિયાર આપ્યા છે અને ચુમ્વાલીસ એની પરિમિતિ છે તો શું કરશો તમે એ તમારે જાતે શોધવાનું છે બરાબર હવે ક્ષેત્રફળ જો પોળાઈનું માપ આવડી જશે એટલે કે પહોળાઈનું માપ તમે શોધી લેશો તો ક્ષેત્રફળ પણ તમે શોધી કાઢવાના છો બરાબર ને હા હવે બાળકો અહીંયા આરુશી તો આરુશીની પહોળાઈનું માપ આપ્યું છે અને લંબાઈનું માપ બાકી છે અને જુઓ પાછું સીધો અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે એટલે તમારે પહેલા શું કરવું પડશે કારણ કે અહીંયા ક્ષેત્રફળનું માપ બરાબર લંબાઈ ગુણ્યા પોળાઈ એટલે કે કેટલા ગુણે આઠ કરીએ તો એસી થાય બરાબર છે હા હા આ પણ તમારે જાતે શોધવાનું છે અને પછી એના આધારે પરિમિતિ પણ તમારે શોધવાની છે બરાબર ને હવે કબીર જુઓ કબીરનામાં લંબાઈનું માપ પણ નથી આપ્યું પહોળાઈનું માપ નથી આપ્યું પણ અહીંયા શું આપ્યું છે ચાલીસ સેન્ટીમીટર સેનું માપ આપ્યું છે પરિમિતિ આપી દીધી છે અને અહીંયા સો ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આપ્યું છે તો અહીંયા આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે તો ચલો આ શોધીશું ને આપણે હવે પરિમિતિનું આપણું સૂત્ર શું હતું કરો યાદ પરિમિતિનું સૂત્ર હતું બે કંશમાં લંબાઈ વત્તા પોળાઈ હવે જુઓ તમે પરિમિતિનું માપ તો અહીંયા આપી દીધું છે કેટલું આપ્યું છે તો જુઓ પરિમિતિ ચાલીસ સેન્ટીમીટર આપી દીધી છે હવે લંબાઈ એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીને બે સાથે ગુણવાનો છે પણ લંબાઈને પોળાઇનું માપ તો આપ્યું નથી એટલે આપણે શું કરીશું યસ એટલે કે અહીંયા બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ હવે બે સીધા અહીં આવશે તો ચાલીસ ભાગે બે થઈ જશે અને અહીંયા બરાબર હવે જુઓ તમે કે ચાલીસ ભાગ્યા બે એટલે કેટલા થશે ચાલીસના અડધા કરવા પડશે એટલે કે ચાલીસ વીસ દો ચાલીસ હવે તમે જુઓ વિચારજો કે અહીંયા વીસના લંબાઈ અને પહોળાઈ આપણે એક ધારી લઈએ છીએ કે લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય તો શું થશે કે અહીંયા જુઓ તમે કે દસ વત્તા દસ બરાબર અને આનો બે સાથે ગુણાકાર કરીશું આપણે એટલે કે દસ વત્તા દસ એટલે કે વીસ ગુણ્યા બે બરાબર અહીંયા ચાલીસ આપણને પરિમિતિ મળે છે જો કોયડો છે બાળકો સમજવાની જરૂર છે તમારે અહીંયા અહીંયા આ તમારે શું કહેવાય કે તમે અલગ અલગ રીતે તમે ગણી શકશો પણ એનો જવાબ ચોક્કસ આવશે કારણ કે અહીંયા હવે આપણને લંબાઈ એટલે કે એક બાજુનું માપ તો મળી ગયું લંબાઈનું માપ મળ્યું અને કોળાઈનું માપ મળ્યું પણ છતાં હજુ ક્ષેત્રફળ આપ્યું છે ક્ષેત્રફળ પણ કેટલું આપ્યું છે સો ચોરસ સેન્ટીમીટર બરાબર તો હવે અહીંયા માનો કે આપણે લંબાઈ દસ અને પહોળાઈ દસ સેન્ટીમીટર લખીએ છીએ તો પરિમિતિ તો માનો કે ચાલીસ સેન્ટીમીટર થઈ ગઈ પણ ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર શું હતું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ ગુણ્યા પોળાય દસ ગુણ્યા દસ એટલે કે કેટલા થશે સો ચોરસ સેન્ટીમીટર થઈ ગયા એટલે કે આ જે કબીરે જે કાર બનાવ્યું છે કેવું હોઈ શકે ચોરસ હોઈ શકે બરાબર હવે બાળકો એક અહીંયા આપણે એક્ટિવિટી કરવાની છે કે મારો કમર પટ્ટો સૌથી લાંબો છે આની માટે શું કરવાનું છે જુઓ તમે કે ચૌદ સેન્ટીમીટર લંબાઈ અને નવ સેમી પહોળાઈ વાળો એક જાડો કાગળ લો તમે એક જૂના પોસ્ટકાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો તો તેનું ક્ષેત્રફળ કેટલું છે તેની પરિમિતિ કેટલી છે આ શોધવાનું છે હવે આ તમારે ચૌદ સેન્ટીમીટર લંબાઈ અને નવ સેન્ટીમીટર પહોળાઈ વાળો એક કાગળ લઈ અને તમારે એની ક્ષેત્રફળ એટલે કે માનો કે પોસ્ટકાર્ડ લીધો છે તો પોસ્ટકાર્ડનું ક્ષેત્રફળ કેટલું થશે તો પોષકાળનું ક્ષેત્રફળ બરાબર તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની છે ત્યારબાદ આ પોષકાળની તમારે પરિમિતિ પણ શોધવાની છે એટલે કે પોષ્કાળની પરિમિતિ બરાબર બે કૌશમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર એટલે કે આ તમારે કરવાનું છે ત્યારબાદ હવે તેમાંથી સમાન માપની પટ્ટીઓ કાપો તો ચલો આપણે એ પણ જોઈ લઈએ જો બાળકો મેં અહીંયા એક કાગળ લીધો છે એ કાગળની અહીંયા દર્શાવ્યા પ્રમાણે ચૌદ સેન્ટીમીટર લંબાઈ સેન્ટીમીટર લંબાઈ હવે તેની પહોળાઈ તો જુઓ પહોળાઈ પણ એની નવ સેન્ટીમીટર બરાબર હવે આમાંથી તમારે સમાન માપની પટ્ટીઓ કાપવાની છે તો માનો કે અહીંયા આ જે છે તેમાંથી આપણે આવી રીતે આંખ કરી અને પટ્ટીઓ કાપીશું એક એક સેન્ટીમીટરની આવી રીતે જોઈને બાળકો અહીંયા આવી રીતે આપણે આ પટ્ટીઓ કાપવાની છે સરખા માપની હવે આ પટ્ટીઓને આપણે શું કરવાનું છે કે એક છેડો બીજા છેડા સાથે જોડવાનો છે ગુંદર પટ્ટીથી માનો કે આ પટ્ટી લીધી જુઓ આ આમ તમારે જોડતા જવાનું છે આવી બાળકો તમારે આ એક પટ્ટી બીજી પટ્ટી સાથે બીજી પટ્ટી ત્રીજી પટ્ટી સાથે જોડતા જોડતા એક તમારે કમરપટ્ટો બનાવવાનો છે અને આ કમળપટ્ટાનું તમારે માપ કાઢવાનું છે હવે તમારે કમળપટ્ટો આખો બની ગયા પછી કેટલો થાય છે એ માપીને તમારે અહીંયા નોંધવાનું છે જો બાળકો જે આપણે નોંધ્યું એટલે આગળનો જે હવે પેજ ખોલીશું એકસો ને પચાસ નંબરનું તેમાં જોશો કે આ પટ્ટીઓના છેડાને ગુંડર પટ્ટી વડે જોડવાના છે અને એક કમરપટ્ટો તૈયાર કરવાનો છે એટલે મોટો કમરપટ્ટો તૈયાર થઈ જશે એ હવે તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે એટલે આ તમે ત્રણ ચાર મિત્રો જ્યારે ભેગા થશો ત્યારે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે ને આ પ્રવૃત્તિ કર્યા પછી દરેકે અલગ અલગ રીતે કમરપટ્ટા બનાવવાના છે અને દરેકની તમારે લંબાઈ કેટલી થઈ તે માપવાની છે અને ત્યારબાદ તે પટ્ટાની તમારે પરિમિતિ પણ શોધવાની છે બરાબર અને વરખંડમાં અહીંયા લખ્યું છે પણ હાલ આપણે શાળામાં આવતા નથી પણ તમે તમારા મિત્રો સાથે ઘેર ભેગા થતા હોય જ્યારે આવે પ્રવૃત્તિ કરવાના છો ત્યારે તમે ચાર કે ત્રણ મિત્રો ભેગા થઈને જ્યારે આ કમરપટ્ટો બનાવશો અથવા તો પ્રવૃત્તિ કરશો ત્યારે તમારે આની તુલના કરવાની છે કે કોનો કમરપટ્ટો સૌથી લાંબો થયો બરાબર છે પછી અહીંયા ચર્ચા તમારે કરવાની છે કે તમારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો કેવી રીતે બન્યો કારણ કે તેણે જે પટ્ટી કાપી એ પટ્ટીની પહોળાઈ ઓછી રાખી હશે જો તમે વધારે રાખી હશે તો કમરપટ્ટો તમારો નાનો બન્યો હશે અને તમારો મિત્રનો મોટો બન્યો હશે એવી રીતે તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોષ્કાળના ક્ષેત્રફળ જેટલું જ છે શા માટે અથવા શા માટે નથી હવે બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો ચલો આ તમને ખબર પડી કે તમારા મિત્રનો કમળપટ્ટો મોટો હતો તમારો નાનો હતો તો એના માટે શું હતું કે તમારે તમારી જે પટ્ટી કાપો છો તે ની પહાઈ બહુ નાની રાખવાની છે કે ઓછી રાખવાની છે એટલે તમે બહુ મોટો કમરપટ્ટો બનાવી શકશો જો આ ભાઈએ બનાવ્યો છે આખો કમરપટ્ટો હાથીને પણ પહેરી શકે બાળકો હું તમને હોમવર્કમાં એક પ્રવૃત્તિ આપું છું કે જુઓ આ પોસ્ટકાર્ડને પસાર થઈ શકું છું તે માટે મેં પટ્ટીઓને કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કરેલ છે જો આ છોકરો છે એ છોકરો પોસ્ટકાર્ડમાંથી આખો પસાર થઈ જાય છે જુઓ એમાં એણે શું કર્યું છે કે પટ્ટીઓને કાપી પણ નથી અને જોઈન્ટ પણ નથી કરી એવી રીતે એને પોસ્ટકાર્ડને કટિંગ કર્યું છે અને એમાંથી તે પસાર થઈ શકે છે એટલે કે કોયડો પોસ્ટકાર્ડમાંથી પસાર થવું શું તમે વિચારી શકો છો કે પોસ્ટકાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી તમે પસાર થઈ શકો ફોટો જુઓ જો તમે ખૂબ જ પ્રયત્ન કરો તેમ છતાં પણ ઉત્તર મેળવી ન શકો તો તેનો ઉત્તર આપણે આવતીકાલે ચર્ચા કરીશું બરાબર એટલે કે આવતા એપિસોડમાં આપણે આ વિશે ચર્ચા કરીશું ને આની હું તમને પ્રવૃત્તિ પણ કરાવીશ તમારે અત્યારે તમારી રીતે પ્રયત્ન કરવાનો છે કે તમે તમારા એક પોસ્ટકાર્ડમાંથી પસાર થવા માટે તમે કઈ રીતે પ્રયાસ કરો છો એ આપણે જોઈશું બરાબર છે જોયું બાળકો આજે કેવી સરસ પ્રવૃત્તિ કરી આપણે આ પ્રવૃત્તિના આધારે આપણને પરિમિતિને ક્ષેત્રફળના કોયડા પણ ઉકેલતા શીખી ગયા પટ્ટો પણ બનાવ્યો આપણે ત્રિકોણ લાદીઓમાંની ડિઝાઇન પણ તૈયાર કરી બરાબર તો આવી રીતે તમે પણ સરસ મજાની પ્રવૃત્તિ કરતા રહેજો અને એની આધારે ચોક્કસ માપતા રહેજો માપ્યા પછી પણ એનું તમે ક્ષેત્રફળ અને પરિમિતિ પણ શોધતા રહેજો હવે બાળકો આજે આપણે એક તમને પ્રશ્ન આજનો હું પૂછી રહ્યો છું તેનો જવાબ તમારે આપવાનો છે તો ચાલો એ પ્રશ્ન જોઈએ એક લાદીની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર અને પહોળાઈ પંદર સેન્ટીમીટર છે તો આ લાદીની પરિમિતિ કેટલી થાય એ ત્રણસો સેમી બી ચારસો પચાસ સેમી સી નેવું સેમી અને ડી એકસો એસી સેમી જો બાળકો આ પ્રશ્નનો જવાબ આ ફોન નંબર પર તમારે જણાવવાનો છે કયો ફોન નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર પાંચ શૂન્ય આ ચાર વિકલ્પમાંથી એક જવાબ તમારે આજે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં જણાવવાનું છે બાળકો આજે આપણે બહુ સરસ શીખ્યા આવતા એપિસોડમાં ફરી કંઈક નવું શીખવા પ્રયત્ન કરશું ત્યાં સુધી સાચવજો આવજો